આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોના વેક્સિનનો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા માટેનો કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો આજે સાંજે જામનગર શહેરમાં આવી પહોંચ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ દ્વારા વેક્સિનના વધામણા કરવામાં આવ્યા હતા. આ તકે કલેક્ટર રવિશંકર, કમિશનર સતીશ પટેલ, DDO વિપિન ગર્ગ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ જામનગર મહાનગરપાલિકાને વેક્સિનના 9,000 ડોઝ તથા જામનગર જિલ્લા પંચાયતને 5,000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ હાલ વેક્સિનના 4,500 ડોઝ ફાળવાયા છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના સતત પ્રયત્નથી, મોનિટરિંગથી અને દરેક જે સંસ્થાઓ આ વેક્સિનમાં રિસર્ચ કરતી હતી, વેક્સિન બનાવતી હતી, એને ખૂબ પ્રોત્સાહિત કરી અને ખૂબ સમયસર આ વેક્સિન આપણા દેશમાં આપણે સમગ્ર વિશ્વની સાથે સાથે પ્રાપ્ત થઈ છે. સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતનું પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ કે વેક્સિન ભારત દેશમાં જ બનેલી આ વેક્સિન આપણે કોવિશિલ્ડ જામનગર ખાતે પણ સમગ્ર રાજ્ય, સમગ્ર દેશની સાથે સાથે જામનગર અંતર્ગત આપણા જિલ્લાના આખા એડમિનિસ્ટ્રેટિવ પાખે, એમાં કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, DDOશ્રી અને આખું જે આરોગ્ય તંત્ર છે તેમને સાથે મળી અને ખૂબ ડિટેલમાં દરેક હેલ્થ વર્કર આ વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત પહેલા તબક્કામાં જ આવરી લેવામાં આવે એ પ્રકારે આખું આયોજન કર્યું છે. લગભગ 8થી વધુ સેન્ટર, એટલે કે 5 જામનગર શહેરમાં અને 3 જામનગર જિલ્લામાં સેન્ટરો ભૌગોલિક રીતે પણ બધાને સહેલું પડે એ સેન્ટરમાં પહોંચવું એ રીતે સેન્ટરો ગોઠવવામાં આવ્યા છે, જેની વિગત પણ લોકો વચ્ચે પબ્લિક પ્લેટફોર્મ પર આપના દ્વારા પણ અને મીડિયા, પ્રિન્ટ મીડિયા દ્વારા પણ પહોંચાડવામાં આવશે. તો હું સર્વે આપણા જે ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ છે, ડોક્ટર્સ, નર્સિસ, પેરામેડિક્સ અને આંગણવાડીના બધા જ બહેનોને હું વિનંતી કરું છું કે આ વેક્સિન 100% આપણને સુરક્ષિત રાખવા માટે છે અને આ વેક્સિન જે આંતરરાષ્ટ્રીય સ્તરની બધી વેક્સિનો ઉપલબ્ધ છે એટલી જ ક્વોલિટી વાઇઝ અને સુરક્ષા વાઇઝ ખૂબ સારી વેક્સિન છે. તો આપ સૌને હું વિનંતી કરું છું કે આપ જે સતત આ જિલ્લાની, આ શહેરની સુરક્ષા માટે, સર્વે નાગરિકોની સુરક્ષા માટે પોતાની ચિંતા કર્યા વગર કાર્યરત છો, એ પોતાની હવે સુરક્ષા આ વેક્સિન લઈ અને સુનિશ્ચિત કરો એવી આપ સૌને હું અપીલ કરું છું. આપણા સમગ્ર વહીવટી તંત્રને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે વેક્સિન આવે ત્યારથી વેક્સિનનું સ્ટોરેજથી લઈ અને વેક્સિનેશન ડ્રાઈવ સુધીનું બિલકુલ આખો ડિટેલ પ્લાન એમણે ખૂબ સરસ રીતે ચોકઆઉટ કર્યો છે. લોકોને કોઈ અસુવિધા ના થાય, લોકોની કોઈ સુરક્ષામાં જોખમ ના થાય એ પ્રકારે એમને કર્યું છે આખું આયોજન. એ બદલ વહીવટી તંત્રને પણ, કલેક્ટરશ્રી, નાખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે લોકોને, ખાસ કરીને હેલ્થ વર્કર્સને વિનંતી કરું છું કે ફર્સ્ટ જ પહેલા જ તબક્કામાં આપ આ વેક્સિનેશન ડ્રાઈવમાં જોડાઓ અને આપ પોતે સુરક્ષિત થઈ અને એક ઉદાહરણ પણ આ જિલ્લામાં પ્રસ્થાપિત કરો લોકો માટે અને તમારી સુરક્ષા એ જ આ જિલ્લાની સુરક્ષા છે એ વાત અમે સૌ જાણતા હોય ત્યારે આપની સુરક્ષા આપ સુનિશ્ચિત કરો એવી અપીલ સાથે પુનઃ આ વેક્સિન દ્વારા આપણો જિલ્લો, આપણો શહેર આવતા દિવસોમાં કોરોના વાયરસ સામે મજબૂતીથી લડી શકે, સુરક્ષિત થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી, બંને આરોગ્ય મંત્રીશ્રી અને જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માની આપ સૌને અભિનંદિત કરી અને આખા જિલ્લાને પણ આ તકે અભિનંદન આપીને વિનંતું છું. વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.